નકર અહીંયા ગમે એટલો તમને આનંદ કરાવો હાલો સ્વાભાવિક છે કે અહીંયા આનંદ કરાવ્યો ન કરે નારાયણ ભલું કરે ભગવાન એમના દૂત આવીને મને એમ હિતેશભાઈ દોઢ મહિનો બહુ તારીખો લીધો હોય એકાદી અમને આપો ત્યાં દેવી પડે અહીંયા આવડી મોટી ટેકનોલોજી વધી છે સ્વાભાવિક છે ત્યાં મોટી ટેકનોલોજી વધી હોય ચિત્રગુપ્તે ઇન્દ્ર ને કીધું હવે મહેરબાની કરીને અમને સીઠિયુ ના વ્યવહાર બંધ કરો સીઠિયુ ના વ્યવહાર ભેળું નથી થતું તો લેપટોપ લઈ દો લેપટોપ લઈ દીધો હોય એ ચિત્રગુપ્ત ને આમ બધા લાઈનમાં બેઠા હોય અને ન કરે નારાયણ મારે અહીંથી જવાનું થયું શાળ સાડા ચાર વાગે અમરેલી જિલ્લાની લાઈન હોય ભાવનગર જિલ્લાની લાઈન હોય રાજકોટ જિલ્લાની લાઈન હોય તમને કહું આમ જુનાગઢ જિલ્લાની લાઈન હોય હું પાછું અમરેલી જિલ્લાની લાઈનમાં હોય ન્યાય મારી જેવા એક બે કથખળિયા ઉભા હોય ને એ કહેતા હોય ક્યાં નો અમરેલી નો અમરેલીમાં ક્યાંથી ધારી બાય ધારી વીળો ન જો થોળો છે ઈયે ચર્ચા કરતા વળી પાછા તમને કોઈ આમ લેપટોપ ઉપર બેઠા હોય નેક્સ્ટ બોલે કાળો બોલ બોલ ગભરાવાનું થોડું હોય અયા પહેલી વાર આવ્યો ને આ બાજુ તો પહેલી વાર જ આવવાનું હોય આમાં હરા હરા પહેલી વાર આવ્યા નામ બોલ ફટાફટ फटाफट હિતેશભાઈ જ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા બધા આરે આવ્યા છો વયા એકલો આવ્યો હા તો એક નું બોલ ને બીજા આવ્યા હોય ને એન્ટ્રી અહીં હોય જ કેટલા વાગે નીકળો તો સાડા ચાર વાગે ક્યાં ગયો તો યોગી શોખ ભાગવત સપ્તાહતી ને દાંત કઢવાઈ ગયો તો કાટતો તો કોઈ બળતો કરતો તો પણ નિકી કીધું તું નથી કાઢવા તો નથી જ કાઢવા છે આપે છે કાંઈ કે ન કરું રામે રામ ના આપે છે એમ તો છે તો ભલે પણ પંદર મિનિટ વેલો વી આવ્યો કેમ પંદર મિનિટ વેલો લઈ લીધો ટેમ્પો ખાલી આવતો હતો પેટ્રોલના ભાવ પોહાવા જોઈએ ને ડ્રાઈવરને કીધું તું તેડતો આવજો એમાં તારો વારો આવી ગયો પણ જો પંદર મિનિટ ટેમ્પો ચૂકી ગયો હોત ને તો તારી ભેગા હાથ જણા હથવારો કરાવવા આવત મારી ભેગા હાથ જણા હથવારો કરાવવા આવત હા ક્યાં ના તારી બાજુ ક્યાં જ કેમ એમ હાથ જણાનો હથવારો દીવ થી નીકળાતા ઈવડાય તો દીવથી નીકળ્યા તો એમાં થોડો હથવારો થાય થાય ને હથવારો થાય ઉનાળામાં દીવ ગયા તા એવડાઈ એકલા ગયા તા લઠે લઠા એટલે એમાં થયું એવું કે પેલો વળાક આવ્યો તો વળી ગયા બીજો વળાક આવ્યો તોય વળી ગયા ત્રીજો નહોતો તોય વળી ગયા એટલે હાથે હાથ સીધા અહીંયા આવે છે હથવારો થઈ જાત તારો તો બે માણસ જમવા બેઠા એમ જતા એના ધર્મપત્ની એના ઘરવાળાને કીધું પંદર પંદર વર્ષથી થી આવી શું કોઈ જવા ન દીધો હે કોઈ જવા ન આપો તમે પણ તમને દિવાળીયા કપડા લઈ દે અઢીસો ગ્રામ હોનું કરાવી દે ફરવા લઈ દે બધું બીજું થયું એમ જ નહી સહાનુભૂતિ કોઈ થી ન આપી તમે પણ તે થયો હું તે હું પંદર પંદર વર્ષથી આવીશું તમારું ઘર મારે સંભાળવાનું

આ જીભે તો નવનાન ચારનાન દહના શણતર કરાવ્યા ફળિયા ટૂંકા કરાવી દીધા જીભે એ બને અવું અવું વિચારું કરો ને મને કામ ગદગદિયા થાય મેં કીધું અમારી માવડીઓ હતી ને પાકો માલ ખવરાવતી એ તમને કહું સુરમોન એ તમને કહો માખણ ને એ ગાયના ઘી ને સોળી ને પરાયણા ખવડાવી દેતી હો કે રામનો કોળિયો છે આ કૃષ્ણનો કોળિયો એમ કરી કરી તમને કહો ખવડાવે એટલે રંઢા જેવા ત્યાં અત્યારે એ પહેલાં કહેવાનો મારો ભાવ એટલો છે મિત્રો કે પહેલાં જેટલો પાકો માલ ખવડાવ્યો ને તો એ આપણા વખતમાં ઘાટા માલ આવતા અત્યારના શોખ મને તો એ નથી ખબર પડતી કે આપણે ગામડે જઈએ તો પાંચ કળશિયા સહાય જોતી હોય તો નથી મળતી હુકામ કારણ કે હવે બેહું ગાયું હવે કોઈ રાખતા બંધ થઈ ગયા આ મહાનગરોમાં એવી તો કઈ ભે છે વગર તમને કોઈ નોકરું દૂધ જ આપે રાખે પરબારા ઘી આપે છે માખણ આપે છે બટર કઈ પ્રકારની બેહું છે મિત્રો આ છોકરાને પૂછીને એટલે કે કેમ છે મજા નથી પાણી જેવી કઈ ખાવા કઈ હોય નહીં શરદી તો અમને થતી શનિવારે અગિયાર વાગે નિહાળે બંધ થઈ જતી ને સવારના ખાલી એટલું તો અગિયાર વાગ્યા સુધી એમ નામ હોય એટલે ધાદુ વર્ણન નથી કરવું આ શરદી વિશે ન કરતો એ પછી આમ ભાઈ આવું શું રહ્યો આવું ન હોય એવું બોલે પછી એને કેમ જિંદગી શરદી જ ન થઈ હોય એમ મતલબ જાદુ વર્ણ નથી કરવું પણ રાજભો એવી શરદી હતી કારણ કે અત્યારનું છોકરું પડી જાય ને અત્યારનું છોકરું તમ સમજો પડી જાય ને એટલે આમ છોટી જાય મમ્મી એટલી બધી હાફલી ફાફલી ચીંટુ ને એમ પડાય આવે પડવાના ઉંથે માથે પડો સીતા પડો આડા પડો અવડા પડો એવું કઈ ઓપ્શન આવે એને વળી ઊંચો કરીને આમાં 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 અરે અરે એને નઈ નઈ રડાઈ નઈ બેટા ચલો લો 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 એને કપડાં ખખેડ દે એનાથી સાનો રે પપોને આપે પપોય હવરનો તમને કોઈ આઠ વાગ્યાનો ટિફિન ડબલું લઈને ફેરવતો ફેરવતો ગોફણી દીધેમ ટ્રાફિક વિધિન ગામને બોળ્યું પાન તમને ઘરે આવે મગજ છટકી ગયલો હોય પછી એક કોઈ છોકરા અહીંયા અહીંયા કરતા હોય એક કોઈ અનુપમા હખ હખનો લેવા દેતી હોયને અને એ તમને કહું કેવું વાતાવરણ ઊભું થયું આમ કઈ બોલવા ચાલવાના વ્યવહાર નઈ છોકરો અહીંયા અહીંયા કરે એટલે એમ કે ઘડીકાને લ્યો ને પણ તો રોટલી બનાવી નાખું યાન ઘડીકાન એને લેતી ઈ વળે એમ કે બસ હો બસ હવે બસ હવે એ બસ કરની પણ ખબર નથી પડી અખી રી ઉતરે એની માથે એનાથી સાનું નો રહે પાછું હાલવા ગામમાં લઈ જ દો લે વળે ગાડીવાહે બેરે ને કરતું લઈ જાય ગલ્લા વાળા કઈક માવો દઈ જાય આવડો પાછું એને પૂછે મીઠા માવો ખાવા છે તારે એને પૂછે તે પછી ત્રી વર થાય પછી છોકરો છોકરાને બાપુજી આમ ગામમાં કેતા પડતા મારો છોકરો ગમે ને કહી દે મારો છોકરો ગમે ને દે પાંચ પછી પણ બેઠા હોય એનો મારો છોકરો ગમે ને કહી દે તો પાંચ વર્ષ ધીરજ રાખો તમને કહી દે સીધું છે યાર હા જણા ગુજરાતી ભાષી ભાષી હિન્દી એને આટલું બધું સંભળાવ્યું પણ બધા ને ઉપરથી ગયું એટલે મેં ઓળી હિન્દી પિક્ચર ના ગીત દુહામ ધક્કો માર્યા હુકામ એના ચહેરા ઉપર સ્માઈલ આપવા માટે પણ જોને ਆਨੇ ਜੋਨਿਸ ਕੇ ਲਈ ਯਾਰ ਅਮਰ ਦਦਾ पण ਐ ਗਿਆ ਸੀ ਲੜਕੀ ਤੇ ਮੈਂ ਜਿਸ ਨੂੰ ਪਿਆਰ ਕਰਦਾ ਦਾ ਬਸਾਵਾ ਹਾਂ ਹਾਕੋਟਾ ਆਂ ਨੇ ਕਿਰੇ ਹਮਝਾ ਪછી બીਜੋ ਦੋਹੋ ਮਾਰਿਓ ਬਣਦੋਨ ਨਾਗਜ਼ ਰਹਿ ਕਿਦਾਰ ਨਾ ਮੋਤੀਆਂ ਕੇ ਹਾਰ ਨਾ ਕੋਈ ਗਿਆ ਸ਼ਿੰਗਾਰ ਬਿਰਬੀ ਐ ਕਿਤਨੀ ਸੁੰਦਰ ਲਗਦੀ ਹੋਊਂ आओ पंकज भाई आपका स्वागत करते हैं हाँ चलो दो हमारे पी मैं बंद करू कारण के खबर पड़ी जा छोकरा पाए मटीरियल थी रू चलो दो हमारे पशी, मैं पी मैं रजा आप बन जो ने फूल तुम्हें भेजा है खत में अनफूल नहीं मेरा दिल है प्रियतम मेरे मुझको लिखना ज्ञात मारे

કે નહીં રોતે તે હમ કભી કાંટો કે ચૂપને છે આજ ફૂલો કો ચૂટને છે આપણે સૌરાષ્ટ્રની અંદર ચાર કલાકારો એવા થઈ ગયા નારાયણ સ્વામી પરમ પરમપૂજ્ય કાનદાસ બાપુ અમારે ચલાળાના બાપુ એને કાંજીભુટા બારોટ અને જાદુ બાબા ગઢડાવાળા ચલાળામાં એ કાંજી બુટા બાપા બારોટ રહ્યા ને ક્યારેક તમે યુટ્યુબમાં સર્ચ મારજો આપણે જે જે અત્યારે મને તો હું કહું ક્યારેક ક્યારેક કે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે એની ઉપાધિ આપણને ઘણી બધી છે બરોબર શાહરૂખ ખાન નો છોકરો શું કરે છે ક્યાં જાય છે કોણ એની જીએ બીએ ફલાણું ઢીકડું વગેરે વગેરે છે એના નામ શું છે બધી આપણને ખબર છે પણ આપણા બાપુજીના હાથ પેઢીના નામ આપણને નથી આવડતા એટલે એક વચ્ચે વાત લઈ લો તમારે કાનજીપુટા બારોટ હતા ને એને એક તારા જો કોઈ પણ વાત કરે ને એની હાઈરો એક તારો વગાડવાની વાત હતી એટલે અહય પણ ઉષાણ કુણનો આ નિષાનકુણ કાઉ જય માતાજી આવે છે અપેક્ષાબેન પંડ્યા